વેલકમ બેક. હવેથી લઈને થોડાક જ દિવસોમાં જ્યારે પરિણામ જાહેર થવાનું છે તે પહેલા એક્ઝિટ પોલ સામે આવશે. હવેથી લઈને થોડીક જ વારની અંદર એક્ઝિટ પોલના આંકડા શું કહે છે તે તો આપને સચોટ અને સૌથી ઝડપી બતાવીશું જ. તે પહેલા મારી સાથે રાજકીય વિશ્લેષકો, ભાજપ કોંગ્રેસના નેતાઓ જોડાયેલા છે, તેમની સાથે ચર્ચાનો દોર આગળ વધારીએ. વિષ્ણુભાઈ, એક તરફ એક્ઝિટ પોલના આંકડા તો હવે જ્યારે આવશે ત્યારે તેના પર જોવાનું રહેશે, પરંતુ આપને એવું લાગી રહ્યું હતું કે પરિવર્તન આવી શકે તેવી સંભાવનાઓ છે, તો કયા આધારે આપને પરિવર્તનની સંભાવનાઓ લાગી આ વખતે? પરિવર્તનનો શબ્દનો અર્થ બીજો નહીં લેવો. 2014માં પરિવર્તનની લહેર શરૂ થઈ હતી એનું આ અનુસંધાન છે. એનો સીધો સાદો અને સ્પષ્ટ સંકેત એ છે કે ફરીવાર નરેન્દ્ર મોદીની સરકાર આવશે. વિષ્ણુભાઈનું કહેવું છે નરેન્દ્ર મોદીની સરકાર આવશે. દિલીપભાઈ, પરિવર્તનનો કદાચ અર્થ અલગ નીકળી જાય છે, કારણ કે અત્યારે સરકાર જે છે તે પ્રકારે પરિવર્તન એટલે કોંગ્રેસ કે પછી મહાગઠબંધનની સરકાર લાગે. હવે આ વખતે મતદારો માટે 5 વર્ષનો હિસાબ હતો અને ત્યારબાદ તેઓએ પસંદગી કરવાની હતી. હવે જ્યારે મતદારોએ પોતાનો મિજાજ નક્કી કરીને બતાવી જ દીધો છે, ત્યારે આપને શું લાગી રહ્યું છે કે જે જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે કદાચ પૂરેપૂરા પૂરા નથી જ થયા, કદાચ ને કદાચ હકીકત જ છે આ? સામે જે મુદ્દા કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યા તે મુદ્દા પણ કંઈ કમ નહોતા, સામાન્ય માણસને સ્પર્શે તેવા હતા, ત્યારે આ બંનેમાંથી કયો મુદ્દો મહત્વનો રહ્યો હશે આ મતદારો માટે? મને લાગે છે આ ચૂંટણીનું આકલન છે ને આ પરિણામ આવ્યા પછી થશે, અને પછી આપણને ખબર પડશે કયો મુદ્દો ચાલ્યો. અને મારા મનમાં બી અવઢવ છે ને આ 2 મહિના રહી છે કે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો જો ચાલ્યો હોય તો બાકીના મુદ્દા ન ચાલે, એટલે લોકો એવું વિચાર્યું હશે ખરું. પછી થોડા સર્વે પણ થયા તો એમાં બી એ બી ખ્યાલ આવ્યો કે લોકો રોજગારીના નંબર 1 બની ગયો હતો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો. પછી જે થોડા સર્વે થયા થોડા દિવસ પછી તો ખ્યાલ આવ્યો કે રોજગારી પણ અગત્યનો મુદ્દો છે, ખાસ 2 નંબરે રોજગારીનો મુદ્દો 26% આસપાસ આવ્યો હતો, અને ખેડૂતોનો મુદ્દો પણ થોડો ઘણો ચર્ચામાં હતો. એટલે હવે આપણે નક્કી એ કરવાનું છે કે રોજગારીના મુદ્દાને ભૂલીને, ખેડૂતોને મુશ્કેલી થઈ રહી છે મુદ્દાને ભૂલીને, માત્ર રાષ્ટ્રવાદના મુદ્દા પર લોકોએ આપ્યું હશે એ માપનો આપણી પાસે કોઈ બેરોમીટર નથી, કોઈ ફૂટપટ્ટી નથી કે આપણે નક્કી કરી શકીએ. બીજું અંડર કરંટ એવો એક આપણે શબ્દ વાપરતા, મતલબ કે લોકોએ શું નક્કી કર્યું છે આપણે જણાવતા નથી, અને એ હંમેશા એવું બનતું હોય છે કે જો અંડર કરંટ હોય તો એ આપણને ખબર નથી પડતી, પરિણામ આવે એ પછી પડે. એટલે હું છેલ્લા 2 મહિના દરમિયાન કહેતો આવ્યો છું કે આ વખતની ચૂંટણીનું આ સાચું આકલન પરિણામ પછી થશે, કયા મુદ્દા ચાલે, બાકીના બધા મુદ્દા ચાલ્યા છે. બીજું, બંને પક્ષને ટુ બી ફેર ટુ બોથ પાર્ટી મુદ્દા આપ્યા છે, માત્ર ભાજપે બી રાષ્ટ્રવાદના મુદ્દા ઉપર અટકી ગયો એવું નથી. એમણે પણ બીજી વાત કરી કે પેન્શન આપીશું, બાકીના ખેડૂતો માટે આવક વધારવા માટેની કોશિશ કરીશું. એની સામે બહુ સ્પેસિફિક વચનો કોંગ્રેસે પણ આપ્યા, 72,000 વાળી વાત ઘણા લોકોને સીધી સ્પર્શી ગઈ હશે. GDPના અમુક ટકા, 3% અને 6% આરોગ્ય અને શિક્ષણ પાછળ વાપરીશું, અને 100 જગ્યાની 150 દિવસ સુધી અમે મનરેગા હેઠળ રોજગારી પણ આપીશું, સરકારી 22 લાખ નોકરીઓ પણ ભરીશું. એનો મતલબ એ છે કે પહેલી વાર બંને પક્ષોએ માત્ર ઉપર ઉપરની વાતોની સ્પેસિફિક મુદ્દા આપવાની પણ કોશિશ કરી છે. એટલે હવે મને લાગે છે કસોટી આપણા નાગરિકોની પણ છે, અને કે બધા જ મુદ્દાનો વિચાર કર્યો હશે. પેપર છે એમાં 1 થી વધારે સવાલ હોય છે, અને 100 માર્કનું પેપર હોય છે, એટલે કેટલાક હોશિયાર વિદ્યાર્થી માટે 3 પ્રશ્નનો જવાબ આપીને પાસ થઈ જતા હોય છે. પણ મને લાગે છે ચૂંટણીમાં એવું ન કરવું જોઈએ, ચૂંટણીમાં જેટલા પ્રશ્ન હોય પ્રશ્નપત્રના એ બધાને માર્ક આપવા જોઈએ, એ બધા માર્કનું આકલન કરીને પછી પક્ષને નક્કી કરવું પડે. પણ હવે ખબર નહીં, પ્રજા કંઈક અલગ રીતે ઘણીવાર વિચારતી હોય છે. એટલે ફરી એકવાર એ જ કહું છું કે આ વખતે કયો મુદ્દો ચાલ્યો હોય અત્યારે કેવું મુશ્કેલ છે, પરિણામ પછી આપણને ખબર પડે. બિલકુલ. અને ભાઈ, આપણા માટે સૌથી વધારે મહત્વનો મુદ્દો તો આ વખતે કહી શકાય કે ગુજરાતની 26-26 બેઠકો હતી, ક્લીન સ્વીપ કરવામાં આવ્યું હતું, ક્લીન સ્વીપ થયું હતું, અને ખૂબ જ સારી માત્રામાં વોટ મેળવ્યા હતા ભાજપના ઉમેદવારોએ. પરંતુ આ વખતે એવું કહેવાય છે કે 26-26 બેઠકો ભાજપ માટે જીતવી એટલી સરળ નહીં હોય, એમાં ખાસ કરીને જૂનાગઢ અને અમરેલી બેઠક માટે તેવું કહેવાય છે કે અહીં ભાજપ હારે છે એવા અનુમાનો પણ લાગ્યા. ત્યારે આપે શું તૈયારીઓ કરી હતી કે આ 26-26 બેઠકો પર ફરી એકવાર ક્લીન સ્વીપ કરી શકાય? જો અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાતમાં 26-26 સીટનું ક્લીન સ્વીપ થશે. પરંતુ હમણાં આપે જે પ્રશ્ન પૂછ્યો દિલીપભાઈને, અને કે કયા કયા મુદ્દાઓ ચાલ્યા, તો સામાન્ય રીતે જનમાનસમાં ઘણા બધા લોકોમાં કેટલાક પોલિટિકલ કાર્યકર્તા હોય છે જે તે પાર્ટી સાથે કામ કરતા હોય છે, કેટલાક જે તે પોલિટિકલ પાર્ટીના સિમ્પથાઇઝર હોય છે, પરંતુ ખૂબ મોટી સંખ્યા જેને આમ આદમી કહીએ છીએ જનમાનસ, એ આમ આદમી માટે એને રાષ્ટ્રીય સુરક્ષા એના માટે અને દેશપ્રેમ એ એક ખૂબ મોટો વર્ગ છે કે જેને રાષ્ટ્રીય સુરક્ષા અને દેશપ્રેમ જેના માટે ખૂબ મહત્વનો મુદ્દો છે, જે સામાન્ય માનવીઓ છે જે
કે જેને સીધી રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી, એને રોજી રોટી અને બાકી એની સરાઉન્ડિંગમાં જે કામો થાય છે એ કામોની એને અનુભૂતિ શું થાય છે, જે તે સરકારો કામ કરતી હોય છે એ સરકારના વેલફેરના મુદ્દા, ખાસ કરીને છેક છેવાડાના માનવીઓ, ગરીબ માનવીઓ માટે એ જે વેલફેરની યોજનાઓ છે એનો કેટલો લાભ મળ્યો છે અને એ લાભ દ્વારા એના જીવનમાં શું પરિવર્તન આવ્યું છે, આ મુદ્દાઓના આધારે આ લોકો મતદાન કરતા હોય છે. આજે દેશમાં તમે આયુષ્યમાન ભારત અને જનધન યોજનાને બાદ કરો, એ સિવાય પણ 22 કરોડ કરતાં વધારે લાભાર્થી છે કે જેને કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ થયા છે. કેન્દ્રની કુલ 135 એવી યોજનાઓ છે કે જેમાં સામાન્ય, હું એ યોજનાની ડિટેલમાં નહીં જોવા દે, પરંતુ સામાન્ય માનવીને એને અનુભૂતિ થઈ છે અને એટલા જ માટે એ બધો જ વર્ગ એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મતદાન કરવાનો છે. આ વખતે જનમાનસમાં બહુ સ્પષ્ટ હતું કે એક તરફ ભાજપ નેતા કોણ છે, બીજી તરફ કોંગ્રેસ હિન્દી બેલ્ટ છે તો કોંગ્રેસના નેતા કોણ છે, અને નેતા નેતૃત્વ અને એની નિયતિ, આ ત્રણ મુદ્દા પણ લોકો વિચારતા હોય છે. તમે જો બધી જ ચેનલો છે એના સામાન્ય માણસોના જે સ્ટડી થાય છે, સર્વે થાય છે, ટ્રેનમાં હોય, બસ સ્ટેન્ડ પર હોય, રેલવે સ્ટેશન પર હોય, બજારોમાં હોય, એનો જો તમે સ્ટડી કરો તો સામાન્ય માણસો જે છે એ નેતા નેતૃત્વના નિયતિ આના આધારે એ લોકો મતદાન કરતા હોય છે. એટલે અમને સંપૂર્ણ વિશ્વાસ છે, એટલે સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત જ નહીં બલકે આખા દેશમાં પણ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકારે જે કામગીરી કરી છે, 2014માં ગુજરાતની કામગીરી હતી અને જેનું પરસેપ્શન દેશમાં હતું. અત્યારે એવું છે કે પહેલાં 19 સરકારો ભાજપ અથવા તો NDAની હતી, અત્યારે 16 સરકારો છે. એટલે એ સરકારોએ જે કમિટમેન્ટ કરી, હા ઓફકોર્સ હું સ્વીકારીશ પ્રમાણે. બિલકુલ, એટલે અનિલભાઈ હવે 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 સમય થઈ ગયો છે કે આખરે જનતાએ શું નક્કી કર્યું છે તો થોડીક જ વારમાં આપણને ખબર પણ પડી જશે. પરંતુ સવાલ અહીં એ છે કે જે પ્રકારે અનેક યોજનાઓ બનાવવામાં આવી, ખરેખર સામાન્ય માણસ સુધી આ યોજનાઓને પહોંચાડવામાં સરકાર સફળ રહી, કયા કયા મુદ્દાઓ હાવી રહ્યા ચૂંટણીમાં અને કયા મુદ્દાઓ અસર કરી ગયા ચૂંટણીમાં તેના વિશે વાત કરીશું.